જે સાતમી ગઝલ છે એ એ પણ અષ્ટનાયિકાના ભાગની એક છે, ખંડિતા ગઝલ છે. એ નાયિકા છે જાણે કોઈ એ કારણસર એક વિષાદથી છૂટી પડે છે અને પછી એના મનમાં એ એ વિરહની અનુભૂતિ અને એના મનમાં ઘણી બધી મથામણ કરે છે અને એટ ધી સેમ ટાઈમ એ વિરહની આખી એક અલગ જાતની અનુભૂતિ છે. અને રજત ધોળકિયાએ આને મારવા રાગમાં કમ્પોઝ કરી અને એ ખૂબ જ એને પ્રચલિત કરેલી કે જે ક્ષિતિજો પર વિખેરાયા હશે, જે ક્ષિતિજો પર વિખેરાયા હશે એ વિરહના ધુમ્મસી ચહેરા હશે. એ આજે આમાં અભિવ્યક્તિની મજા છે. એ વિરહ જે ક્ષિતિજો પર વિખેરાયા હશે એ વિરહના ધુમ્મસી ચહેરા હશે. ને સાહેબ શેર સાંભળજો કે લાગણી ક્યારેય પૂરી થાય નહીં, લાગણી ક્યારેય પૂરી થાય નહીં, એને માટે જે હતી ઈચ્છા હશે. લાગણી ક્યારેય પૂરી થાય નહીં, એને માટે જે હતી ઈચ્છા હશે. ને આ શેર ખાસ સાંભળજો કે બારણું નહીં ખોલું તો કોઈ હશે, બારણું નહીં ખોલું તો કોઈ હશે, ને બારણું ખોલીશ તો ભણકારા હશે. વાહ, સેફભાઈએ કહેલું કે આ ઉર્દુ સાહિત્યમાં પણ આવો શેર નથી. અને એમ કે આ મફહુમ આ વિષય પર, બારણું નહીં ખોલું તો કોઈ હશે, બારણું ખોલીશ તો ભણકારા હશે. ને શેર સાંભળજો કે આગની તો આવી હિંમત હોય નહીં, આગની તો આવી હિંમત હોય નહીં, જે મને બાળી ગયા તણખા હશે. આગની તો આવી હિંમત હોય નહીં, જે મને બાળી ગયા તણખા હશે. ને સાહેબ આ જે આ ખંડિતા નાયિકાનો વિશેષ છે એ આ રીતે મનને મનાવે છે કે કેમ એ આવ્યા નહીં કોને ખબર, કેમ એ. આમ જો પ્રિયતમાની વાત પણ છે અને પરમાત્મા તો અનંત છે, તો કેમ એ આવ્યા નહીં કોને ખબર, એમને પણ કોઈ મર્યાદા હશે. કેમ એ આવ્યા નહીં કોને ખબર, એમને પણ કોઈ મર્યાદા હશે. બારણું નહીં ખોલું તો કોઈ હશે, બારણું ખોલીશ તો ભણકારા હશે. જે ક્ષિતિજો પર વિખેરાયા હશે એ વિરહના ધુમ્મસી ચહેરા હશે.